ઓછો થઈ જતા જ સરકારે બે વર્ષ બાદ ફરીથી 3-4 વર્ષના ભૂલકાઓનું પાયાનું એજ્યુકેશન ઓફલાઈન આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જ શહેરની 400 પ્રી પ્રાઇમરી સ્કૂલો 75% વાલીઓને પોતાના બાળકોને મોકલાવવા માટે સંમતિ આપી છે. આજે બાળકો સ્કૂલે પહોંચતા ટાબરિયાઓને કંકુ પગલા કરાવ્યા હતા તો વાલીઓ પણ શાળાઓમાં સુધી મૂકવા આવ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ કાર્ટૂન બનીને બાળકોને મનોરંજન કરાવ્યું હતું. પહેલા દિવસે બાળકો રડે નહીં અને સ્કૂલે આવતા થાય તે માટે શિક્ષકો કાર્ટૂન બન્યા હતા. બગીઓ પણ બોલાવી હતી જેમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાયા હતા. આ ઉપરાંત રમકડા રમતગમતના સાધનો પણ મુકાયા હતા. બાળકો COVID-19 ગાઈડલાઇનનું પાલન કરે તે માટે શિક્ષકોને ફરજિયાત ક્લાસમાં ઊભા રાખવામાં આવ્યા હતા. પ્રી પ્રાઇમરી સ્કૂલો સેનિટાઈઝર કરવામાં આવી હતી. શાળાને 75 બાળાઓ વાલીઓને સંમતિ પત્ર આપી ગયા હતા. પહેલા દિવસે માત્ર ને માત્ર તેમને જે કરવું હોય તે કરવા દેશું એટલે કે બિલકુલ ભણવામાં આવ્યા નથી. બાળકો માટે ક્લાસ સમજાવ્યા છે, રમકડા લઈ ગયા આવ્યા છે એટલે શિક્ષકોનું કાર્ટૂન પણ બનીને મનોરંજન પૂરું પાડ્યું છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.